એને રેસા કહેવામાં આવે છે. એટલે આપણે આ રેસાની ઓળખ મેળવી છે. હું તમને થોડાક રેસા અહીંયા તમને કાઢીને બતાવું છું. તમે સોય દોરો એનો પણ મદદથી અથવા પિન ટાંકણીથી પણ કાઢી શકો છો. એટલે આ રીતે તમને તાતણા જોવા મળે છે. આ રીતે આખા કાપડની બનાવટ થાય છે. આવા સૂક્ષ્મ તાતણાઓ ભેગા થઈ અને રેસા બને છે, અને રેસા દ્વારા પછી દોરો પણ બને છે. આ છે નાયલોનનું કાપડ. નાયલોનના કાપડમાં પણ ઘણી બધી વિવિધતા આવે છે. એનો પણ આપણે એક રેસો કાઢી જોઈએ. તમે રેસા કાઢો એટલે તમને ખ્યાલ આવે કે આ મટીરિયલ કેવી રીતે બનેલું હશે. જોઈ શકો છો તમે એનું સૂક્ષ્મ તાતણું છે, એકદમ પતલું, દોરાથી પણ પાતળો એનો તાતણો જોવા મળે છે. અને આ છે સિલ્કનું કાપડ. સિલ્કની સાડીઓ આવે છે અને સિલ્કનું એકદમ મુલાયમ રેશમી કાપડ આવે છે. એટલે રેશમી સિલ્ક આવે છે જે કિંમતમાં મોંઘું હોય છે. હવે આપણે કપાસ છે એના કપાસિયા છે. કપાસના ફળને ઝીંડવા કહે છે, જે તમને ખ્યાલ છે. એમાંથી આવા કપાસિયા આપણને મળે છે. અને આ કપાસિયા છે, તમને અહીંયા એક હું ઝીંડવું બતાવું છું જે અમેરિકન કપાસનું છે. ઓલા ઝીંડવા તો તમે જોયા છે, ફૂલમાંથી નાના નાના બને છે, ગોળ ગોળ. હવે આ ઝીંડવું છે એ અમેરિકન કપાસનું છે અને એની અંદરની તમે અદ્ભુત ગોઠવણી જોઈ શકો છો. બાળમિત્રો, ભગવાને કેટલી સરસ ગોઠવણી કરી છે તમે જુઓ. જુદા જુદા ફળ, જુદા જુદા પુષ્પ, જુદા જુદા બીજ, કેટલી સુંદર ગોઠવણી છે. જાણે દાડમના દાણાનું ગોઠવા હોય સરસ મજાના, એવું તમને લાગે છે. આ છે, આ રૂ છે જે અમેરિકન રૂ, એકદમ સોફ્ટ અને મુલાયમ હોય છે. અને એકદમ આને આ બહુ ઉડે છે હવાની અંદર. એટલે આને તમે આ એકની અંદરથી ઘણું બધું રૂ નીકળશે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ મેં ખોલેલું છે અને એની અંદરથી આવા કાળા બી નીકળે છે. આ બી વાવવાથી પણ અમેરિકન કપાસનો છોડ ઉગી શકે. એટલે તમે આ બીની ગોઠવણી પણ જોઈ શકો. એની અંદરથી કાળા કાળા બી નીકળે છે, જે તમને અહીંયા જોવા મળે છે. એટલે આનું ઝાડ પણ બહુ મોટું અને ઊંચું થાય છે. અને ઘણા લોકો બાળકોને હું બતાવું ને તો એમ કહે છે કે મિસ આ તો કેળાનો નમૂનો લાગે છે. સામાન્ય રીતે આમ કરીને બતાવીએ ને તો એમ કે કેળું હશે, પણ આ કેળું નથી. કેળાના શેપમાં આ એક ઝીંડવું છે. હવે આપણે આ કપાસિયામાંથી રૂ કાઢીએ છીએ અને આ રૂમાંથી આપણે વ્હાઈટ બનાવી શકીએ. મમ્મી જે દીવા કરે છે ને એમાં તમે વ્હાઈટ બનાવી શકો છો. હું તમને બતાવું છું. આ રૂ હોય છે, કપાસમાંથી રૂ નીકળે અને રૂમાંથી પછી તાતણા ખેંચવાના. આવા તાતણા સૂક્ષ્મ ઘણા બધા નીકળી શકે, જેનો દોરો બને અને દોરામાંથી વણાટ કામ થઈને પછી કાપડ બને છે, જે તમે જોઈ શકો છો. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. આપણી દીકરીઓ વિજ્ઞાન ભણવાની સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિ દ્વારા આપણા જીવનમાં ઉપયોગી વસ્તુઓ પણ આપણે શીખી જઈએ છીએ. મેં ઘણીવાર માર્ક કર્યું છે, ઘણા બહેનોને વાટ બનાવતા આવડતી હોતી નથી અને એ લોકો રેડીમેડ વાટ લેતા હોય છે. પણ બને ત્યાં સુધી આપણે આવી સરસ ઘરેથી આપણે હાથે બનાવીએ તો આપણને પોતાને ખૂબ સંતોષ થાય અને ભગવાનની પૂજામાં આપણે વાપરી શકીએ છીએ. આ રીતે બને છે. આ મેં આડી વાટ બનાવી છે, આને પછી આપણે વણી દેવાની. આ રીતે પછી તમે લાંબી નાની ટૂંકી આવી બનાવી શકો છો. અને અખંડ દીવો રાખવો હોય ત્યારે આ વાટ ખૂબ જ ઉપયોગી છે.
જે બજારની આવે છે એ થોડીક પતલી અને નાની આવે છે, પણ આપણે આવી મોટી વાટ બનાવી શકીએ. એટલે આપણી આ ઉપયોગી વસ્તુ છે, આવી વાટો તમે ઘરે બનાવજો. આ રીતે તમે ફૂલ વાટ પણ બનાવી શકો. આ મેં તમને આડી બનાવી, આ જ રીતે તમે ફૂલ વાટ બનાવો. અને ફૂલ વાટ કહેવાય, બે પ્રકારની વાટ હોય દીવાની અંદર. થોડુંક દૂધ અથવા પાણી લઈને તમે કરો એટલે એકદમ સ્થિર રહે, આ ફૂલની જેમ જ રહે, જેને ફૂલ વાટ કહેવામાં આવે છે. એટલે આપણે પૂજાની અંદર ઉપયોગી વસ્તુ આ રીતે બનાવી શકીએ છીએ. તમે જાતે આ એક્સપિરિયન્સ કરજો અને મમ્મીને મદદરૂપ થજો. હવે આવે છે શણની વાત. આ છે શણના કાપડનો નમૂનો, કોથળાનો. એના રેસા પણ હું તમને કાઢીને બતાવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ કેવી રીતે બનતું હશે. સ્ક્વેરની અંદર ગોઠવેલું છે એક આડો તાતણો અને એક ઊભો. થોડું આપણે કાપીએ તો તાતણા નીકળે છે, જે તમે જોઈ શકો છો. એટલે આ રીતે પછી એના તાતણા ભેગા થાય. એક તાતણો છૂટો પડે, આવી રીતે અલગ અલગ તાતણા છૂટા પડતા જાય, એમાં કાપડ આખું બધું સૂક્ષ્મ રેશાઓ તમને દેખાશે. આ રીતે કોથળો બનેલો હોય છે. આવા કંતારના વસ્ત્રો પણ મળે છે, ફેશન પરિધાન શોની અંદર પણ આવા વસ્ત્રો જોવા મળે છે. એટલે આ છે શણના રેસાઓ અને આ છે શણનો થેલો, જે તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે મેટીનું કાપડ પણ આવે છે, જેની અંદર પણ સ્ક્વેર ટાઈપ રચના હોય છે અને એક આડો અને ઊભો તાતડો ગોઠવાયેલો હોય છે. હવે આ છે ઊન. વિવિધ પ્રકારના કલરફુલ ઊનમાંથી આવા ફૂમકા બનેલા હોય છે. ઊનનો ઉપયોગ ગરમ કપડાં, સ્વેટર, ટોપી, મફલર, શાલ બનાવવા માટે થાય છે. આ શોપીસ બનાવવા માટે પણ થાય છે. આ છે ઊનનો નમૂનો અને આ ઊન છે એનો પણ તમે સૂક્ષ્મ તાતણો જોઈ શકો છો. એકદમ બારીક છે, જે આપણને વાળ કરતાં પણ સૂક્ષ્મ હોય છે. જે તમે જોઈ શકો છો, જે હું ઊનમાંથી તાતણો કાઢું છું. આ રીતે આખી પ્રોસેસ થાય છે. આ એક ઊનના પટકામાંથી ઘણા બધા તાતણા આ રીતે નીકળી શકે છે. આ તમને વિવિધ પ્રકારના તાતણા આ રીતે દેખાય છે. જુઓ, એક જ ઊનનો જાડો ટુકડો છે, એમાંથી આ એક બે ત્રણ ચાર આવા જુદા જુદા સૂક્ષ્મ તાતણાઓ તમને દેખાઈ રહ્યા છે. એટલે આ રીતે તમે રેશા અને તાતણાની માહિતી મેળવી શકો છો. તમને આ બધી પ્રવૃત્તિ જાતે કરશો તો ખૂબ મજા આવશે. પછી આમાં એક મોતી બાંધી દે અને પછી તમે આમ ગોળ ગોળ ફેરવશો તો સરસ મજાની રમત પણ તમને જોવા મળશે. આવું બધું તમે કરી શકો છો. બકરા એના શરીર ઉપર
પરથી વાર ઉતારવામાં આવે છે. ભગવાનએ આ લોકોને એવી વ્યવસ્થા આપી છે શરીરમાં કે એને ઠંડી ન લાગે, એનું રક્ષણ થાય. એના માટે ઘટ્ટા વાળ હોય છે, એની ચામડી ઉપર ઘટ્ટા વાળનો જથ્થો હોય છે અને ગ્રોથ પામતો હોય છે, એટલે કે વિકાસ થતો હોય છે. એટલે એ ઉપર ઉપરથી પછી કાપી નાખે અને એમાંથી આપણને ઊન મળે છે. તમારે ક્યારેક ઘેટાના ટોળાનું નિરીક્ષણ કરવાનું છે. ઘણીવાર તમને જોવા મળશે, તમે શિયાળામાં જુઓ અને પછી ઉનાળામાં નીકળતો હોય ત્યારે ઘેટાનું ટોળું જોવાનું. અમુક ઉપરથી સવાલ તમને નાના 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 રેસા દેખાશે, નાના નાના વાળ, એટલે એના ઉપરથી ઉતારેલી હોય છે, એના વાળ કાપીને ધ હોય છે. અને અમુક એકદમ જુફાદાર ઘટ્ટા વાળવાળા તમને દેખાશે, આમ હૃષ્ટ પુષ્ટ કેટલું દેખાશે. એમાં નાના બચ્ચા હોય તો બહુ સરસ લાગે, તમે રમાડવાનું બંધ થાય એવા. એટલે આ ઊન છે એ આપણને આવા પ્રાણીઓમાંથી મળે છે. એ જ રીતે રેશમ પણ મળે છે કોષકો તમને, જેની આપણે આગળ ઉપર વાત કરીશું. રેશાનો બીજો પ્રકાર છે કૃત્રિમ રેશા, એટલે કે સંશ્લેષિત રેશા, જે આપણને રાસાયણિક પદાર્થોમાંથી મળે છે અને એમાં પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક આ બધા એના ઉદાહરણ છે. અત્યારે જે ફેશનના લોકો વધારે પડતા કપડાં યુઝ કરે છે એ પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિકના, બધાને એકદમ પતલું કાપડ બહુ ગમે છે. પણ મારી સલાહ છે કે આપણે ભલે ત્યાં સુધી અમુક ઋતુ પ્રમાણે કપડાં પહેરવા જોઈએ. સુતરાઉ કપડાં પહેરવાથી આપણને ક્યારેય સ્કિન ડિસીઝ કે ગરમી લાગતી નથી અને એવું થતું નથી. ખાદી અને સુતરાઉ કપડાં એ વધારે અનુકૂળ છે આપણી અમુક ઋતુઓમાં, અને ઉનાળામાં તો સુતરાઉ કાપડના જ કપડાં પહેરવા પડે. અને શિયાળાની અંદર આપણે ઊનના કપડાંનો યુઝ કરીએ છીએ. ઊનના ગરમ કપડાં ઘણી ટાઈપના આવે છે, એમાં ઘણી બધી વેરાયટી હોય છે, એ તમે યુઝ કરી શકો છો. અને પોલિએસ્ટર અને આ બધા જે શર્ટનું કાપડ આવે છે નાયલોન, એ બધાને એમાં થોડીક ગરમી થાય છે. એટલે આ રીતે જુદા જુદા કાપડની અંદર જુદી જુદી વિવિધતા જોવા મળે છે. આ રીતે તમને આખો પરિચય મળી ગયો. છે થોડીક પતલી અને નાની આવે છે, પણ આપણે આવી મોટી વાટ બનાવી શકીએ. એટલે આપણી આ ઉપયોગી વસ્તુ છે, આવી વાટો તમે ઘરે બનાવજો. આ રીતે તમે ફૂલ વાટ પણ બનાવી શકો. અમે તમને આડી બનાવી, આ જ રીતે તમે ફૂલ વાટ બનાવો. અને ફૂલ વાટ કહેવાય, બે પ્રકારની વાટ હોય દીવાની અંદર. થોડુંક દૂધ અથવા પાણી લઈને તમે કરો એટલે એકદમ સ્થિર રહે, આ ફૂલની જેમ જ રહે, જેને ફૂલ વાઇટ કહેવામાં આવે છે. એટલે આપણે પૂજાની અંદર ઉપયોગી વસ્તુ આ રીતે બનાવી શકીએ છીએ. તમે જાતે આ એક્સપિરિયન્સ કરજો અને મમ્મીને મદદરૂપ થજો. હવે આવે છે શણની વાત. આ છે શણના કાપડનો નમૂનો, કોથળાનો. એના રેસા પણ હું તમને કાઢીને બતાવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ કેવી રીતે બનતું હશે. સ્ક્વેરની અંદર ગોઠવેલું છે એક આડો તાતણો અને એક ઊભો. થોડું આપણે કાપીએ તો તાતણા નીકળે છે, જે તમે જોઈ શકો છો. એટલે આ રીતે પછી એના તાતણા ભેગા થાય. એક તાતણો છૂટો પડે, આવી રીતે અલગ અલગ તાતણા છૂટા પડતા જાય, એમાં કાપડ આખું બધું સૂક્ષ્મ રેશાઓ તમને દેખાશે. આ રીતે કોથળો બનેલો હોય છે. આવા કંતારના વસ્ત્રો પણ મળે છે, ફેશન પરિધાન શોની અંદર પણ આવા વસ્ત્રો જોવા મળે છે. એટલે આ છે શણના રેશાઓ અને આ છે શણનો થેલો, જે તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે મેટીનું કાપડ પણ આવે છે, જેની અંદર પણ સ્ક્વેર ટાઈપ રચના હોય છે અને એક આડો અને ઊભો તાતણો ગોઠવાયેલો હોય છે. હવે આ છે ઊન. વિવિધ પ્રકારના કલરફુલ ઊનમાંથી આવા ફૂમકા બનેલા હોય છે. ઊનનો ઉપયોગ ગરમ કપડાં, સ્વેટર, ટોપી, મફલર, શાલ બનાવવા માટે થાય છે. આ શોપીસ બનાવવા માટે પણ થાય છે. આ છે ઊનનો નમૂનો અને આ ઊન છે એનો પણ તમે સૂક્ષ્મ તાતણો જોઈ શકો છો. એકદમ બારીક છે, જે આપણને વાળ કરતાં પણ સૂક્ષ્મ હોય છે.
જે તમે જોઈ શકો છો, જે હું ઊનમાંથી તાતણો કાઢું છું. આ રીતે આખી પ્રોસેસ થાય છે. આ એક ઊનના પટકામાંથી ઘણા બધા તાતણા આ રીતે નીકળી શકે છે. તમને વિવિધ પ્રકારના તાતણા આ રીતે દેખાય છે. જુઓ, એક જ ઊનનો જાડો ટુકડો છે, એમાંથી આ એક બે ત્રણ ચાર આવા જુદા જુદા સૂક્ષ્મ તાતણાઓ તમને દેખાઈ રહ્યા છે. એટલે આ રીતે તમે રેશા અને તાતણાની માહિતી મેળવી શકો છો. તમે આ બધી પ્રવૃત્તિ જાતે કરશો તો ખૂબ મજા આવશે. પછી આમાં એક મોતી બાંધીને અને પછી તમે આમ ગોળ ગોળ ફેરવશો તો સરસ મજાની રમત પણ તમને જોવા મળશે. આવું બધું તમે કરી શકો છો. હવે આપણે રેશાના પ્રકાર જોઈશું. રેશાના બે પ્રકાર છે, કુદરતી રેશા અને કૃત્રિમ રેશા. હવે કુદરતી રેશા છે એ આપણને શેમાંથી મળે છે, કેવી રીતે મળે છે? તો એ વનસ્પતિમાંથી મળે છે અને પ્રાણીઓમાંથી પણ મળે છે. વનસ્પતિમાંથી જે મળે છે તે આપણે કપાસિયા એટલે કે કપાસ અને સુતર જે રૂપ એ બધું વનસ્પતિમાંથી મળે છે. કપાસનો છોડ હોય છે, સળનો પણ છોડ હોય છે, જે પશ્ચિમ બંગાળને એ બાજુ અસમ એ બાજુ સળના છોડ જોવા મળે છે, એમાંથી સળ મળે છે. એટલે સુતર અને સળ